मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मैकेनिकल TE2। आजनो टॉपिक छे साइकोमेट्रिक प्रोसेस। खूबज इम्पोर्टंट लेक्चर छे आजनो लेक्चर, के जेनी अंदर आपणे सेंसिबल हीटिंग, सेंसिबल कूलिंग, ह्यूमिडिफिकेशन, डिह्यूमिडिफिकेशन अने खास जे बे सीस्टम वपराय छे आपणे समर अने विंटर माटे, जे कूलिंग अने डिह्यूमिडिफिकेशन अने हीटिंग अने ह्यूमिडिफिकेशन, ते आपणे आ लेक्चरमां स्टडी करवाना छे। स्टार्ट करिए सेंसिबल हीटिंग थी। सेंसिबल हीटिंग अगाउना लेक्चर नी अंदर आपणे बधा ज पेरामीटर स्टडी करेला छे, जेम के ड्यू पॉइंट टेम्परेचर शू छे, स्पेसिफिक ह्यूमिडिटी शू छे, ड्राई बल्ब टेम्परेचर शू छे, बधा ज आपणे पेरामीटर ने आगळना लेक्चर नी अंदर स्टडी करेला छे। जो तमे आ लेक्चर जोवा जई रह्या होय तो आगळनुं लेक्चर तमे जोई लो एवी मारी सलाह छे, कारण के ए बेसिक छे। जो ए पाकुं हशे तो आ लेक्चर नी अंदर तमने कोई तकलीफ नहीं पड़े। ओके, शुरुआत करिए सेंसिबल हीटिंग थी। तो सेंसिबल हीटिंग एटले शू? पहेलो प्रश्न थाय के तमे जे स्टडी करी रह्या छो, जे टॉपिक स्टडी करी रह्या छो, तो एनो मीनिंग शू थाय? तो हीटिंग करवानुं छे, तमने माइंडनी अंदर थोड़ो घणो आइडिया आवशे के भाई हीटिंग जेवुं कंईक हशे। ओके, तो हीटिंग तो एक्चुअली हीटिंग ज छे, एरने हीट करवामां आवे छे। ओके, शू करवामां आवे छे? एरने हीट करवामां आवे छे, બટ વિધાઉટ ચેન્જ સ્પેસિફિક હ્યુમિડિટી। સ્પેસિફિક હ્યુમિડિટીની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી, બરાબર છે? એટલે કે સ્પેસિફિક હ્યુમિડિટી કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી, એટલે કે સ્પેસિફિક હ્યુમિડિટી કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે। ઓકે, સ્પેસિફિક હ્યુમિડિટી કોન્સ્ટન્ટ રહે છે, હીટિંગ એર વિધાઉટ ચેન્જ સ્પેસિફિક હ્યુમિડિટી। તો સ્પેસિફિક હ્યુમિડિટી કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે। ઓકે, તો સ્પેસિફિક હ્યુમિડિટી તો કોન્સ્ટન્ટ રહે છે, પણ આપણે આ ત્રણ પેરામીટર વધારે ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, એક છે ડ્રાય બલ્બ ટેમ્પરેચર, બીજું છે રિલેટિવ હ્યુમિડિટી, અને ત્રીજું છે વેટ બલ્બ ટેમ્પરેચર। અગાઉનું લેક્ચર જોયું હશે તો બધું જ તમને આઈડિયા હશે કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર શું છે, રિલેટિવ હ્યુમિડિટી શું છે, વેટ બલ્બ ટેમ્પરેચર શું છે, જેથી આપણે આ લેક્ચરમાં વધારે ડિસ્કસ નથી કરતા। ઓકે, નહીં તો લેક્ચર ઘણો લાંબો થઈ જશે। ઓકે, તો આ સ્પેસિફિક હ્યુમિડિટી છે તે શું હશે? કોન્સ્ટન્ટ હશે, બિકોઝ હીટિંગ કરવામાં આવશે એને, કે એવા હીટિંગ કરવામાં આવશે વિધાઉટ ચેન્જ સ્પેસિફિક હ્યુમિડિટી। ઓકે, સ્પેસિફિક હ્યુમિડિટી કોન્સ્ટન્ટ રહેશે। ઓકે, હવે ત્રણ પેરામીટર જોઈ લઈએ તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર જે છે એ હીટિંગ કરશે ત્યારે વધશે, સ્પેસિફિક હ્યુમિડિટી તો કોન્સ્ટન્ટ રહેશે, પણ સેન્સિબલ હીટિંગની અંદર ડ્રાય બલ્બ ટેમ્પરેચર તમારું ઇન્ક્રીઝ થશે, વધશે, તો હી રિલેટિવ હ્યુમિડિટી જે છે એ ઘટશે, અને વેટ બલ્બ ટેમ્પરેચર જે છે એ વધશે। ઓકે, વેટ બલ્બ ટેમ્પરેચર છે એ વધશે। ઓકે, આ ઇક્વેશન જે છે એ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ આ સમજણ માટે લખેલી છે કે BPF જે છે એ TD3 - TD2 બરાબર TD3 - TD1, અને NH જે છે સેન્સિબલ હીટિંગ એટલે કે 1 - BPF। ઓકે, બટ આમાં એટલું બધું ધ્યાન રાખવાની જરૂર નથી, ખાલી આ પેરામીટર વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને મેં તમારો ડિફરન્સના સ્વરૂપે જ લખેલું છે જેથી કરી તમે બંને પ્રોસેસ એકસાથે સમજી શકો। તો એની અંદર યાદ રાખવાની મેથડોલોજી શું છે? સિમ્પલ વેની અંદર આપણે યાદ રાખવું કે આપણે એટલું બધું ઝાંઝું આપણે બહુ કન્ટેન નહીં, પણ જેટલું કન્ટેન યાદ રાખીશું એટલું સારી રીતે યાદ રાખીશું। તો જે એના પેરામીટર જે છે આમાં તમે એક વસ્તુ માર્ક કરી છે કે આ રિલેટિવ હ્યુમિડિટી જે છે એ રિલેટિવ હ્યુમિડિટી જે છે એ ડિક્રીઝ થાય છે, એકલી ઘટે છે, બરાબર છે? રિલેટિવ હ્યુમિડિટી ઘટે છે। તો એક વસ્તુ ધ્યાન રાખવી કે સેન્સિબલ હીટિંગ દરમિયાન રિલેટિવ હ્યુમિડિટી ઘટશે, બાકી બધું વધશે, યાદ રહ્યું? ઓકે, રિલેટિવ હ્યુમિડિટી ઘટશે, બાકી બધું વધશે। ઓકે, હવે જોઈએ સેન્સિબલ કુલિંગ। સેન્સિબલ કુલિંગમાં જેમ પહેલાંમાં હીટિંગ કરવામાં આવતું હતું એમાં અહીં ગાડી શું કરવામાં આવશે? કુલિંગ કરવામાં આવશે, આમાં પણ સેમ વિધાઉટ એની ચેન્જ ઓફ સ્પેસિફિક હ્યુમિડિટી। સ્પેસિફિક હ્યુમિડિટીમાં કોઈ ચેન્જીસ નહીં, દેટ મીન્સ સ્પેસિફિક હ્યુમિડિટી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, બરાબર છે? હવે ત્રણ પેરામીટર જે પહેલાંમાં હતા એ જ પેરામીટર અહીંયા છે, ખાસ તમને એક વસ્તુ ધ્યાન રાખો, પહેલાંમાં શું થતું હતું? રિલેટિવ હ્યુમિડિટીમાં ઘટાડો થતો હતો, અહીંયા ગાડી રિલેટિવ હ્યુમિડિટીમાં વધારો થશે, રિલેટિવ હ્યુમિડિટીમાં વધારો થશે। ઓકે, બાકી બધું ઘટશે,
એટલે કે ડ્રાય બલ્બ ટેમ્પરેચરમાં ઘટાડો થશે, વેટ બલ્બ ટેમ્પરેચરમાં ઘટાડો થશે. સિમ્પલ વેની અંદર તમારે સેન્સિબલ હીટિંગ જો તમારે યાદ રાખવું હોય તો રિલેટિવ હ્યુમિડિટીમાં ઘટાડો થશે. હીટિંગ કરો ત્યારે રિલેટિવ હ્યુમિડિટીમાં ઘટાડો થાય અને કુલિંગ કરો ત્યારે રિલેટિવ હ્યુમિડિટીમાં વધારો થાય. એના વગર બધું એનું ઓપોઝિટ હશે. તો અહીંયા ગાડી આપણે ઘટાડો થયો રિલેટિવ હ્યુમિડિટીમાં, બાકી બધું એનું ઓપોઝિટ એટલે બધું વધારો થશે. જ્યારે કુલિંગની અંદર શું થશે, રિલેટિવ હ્યુમિડિટી વધશે ત્યારે બધું એનું ઓપોઝિટ એટલે કે બધામાં ઘટાડો થશે. ડ્રાય બલ્બ, વેટ બલ્બ બધામાં ઘટાડો થશે. ખાસ ધ્યાન રાખવું, બંને જે છે એ હોરિઝોન્ટલ લાઇન વડે જ દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વાત કરીએ હ્યુમિડિફિકેશન અને ડિહ્યુમિડિફિકેશન. તો સૌ પ્રથમ જોઈએ તો હ્યુમિડિફિકેશન શું છે. તો હ્યુમિડિફિકેશનમાં સિમ્પલ વેમાં યાદ રાખો, કંઈક ઉમેરો કરવામાં આવશે, કંઈક વસ્તુ એડ કરવામાં આવશે, એવું ધ્યાન રાખો. કંઈક વસ્તુ એડ કરવામાં આવશે તો શું છે, એડિશન. શાનું એડિશન? મોઇશ્ચર ઓફ એર. મોઇશ્ચર ઓફ એરનું એડિશન કરવામાં આવશે વિધાઉટ ચેન્જ ડ્રાય બલ્બ ટેમ્પરેચર. જો પહેલામાં શું હતું, સ્પેસિફિક રિલેટિવ હ્યુમિડિટી હતી, અને અંદર શું છે, ડ્રાય બલ્બ ટેમ્પરેચરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર શાનું એડિશન કરવામાં આવશે, મોઇશ્ચર ઓફ એર. એર મોઇશ્ચર જે છે એનું એડિશન કરવામાં આવશે. તો તમને અલ્ટિમેટલી ખબર પડી કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર તો કેવું છે, કોન્સ્ટન્ટ છે, કારણ કે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. તો એ બંનેમાં કેવું આવશે, કોન્સ્ટન્ટ જ આવશે. ડ્રાય બલ્બ ટેમ્પરેચર જે છે એ બંનેમાં કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. સેમ ઇટ ઇઝ, પેલામાં રિલેટિવ સ્પેસિફિક રિલેટિવ હ્યુમિડિટી હતી એ કોન્સ્ટન્ટ રહેતી હતી, એની અંદર ડ્રાય બલ્બ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. બંને વર્ટિકલ લાઇન વડે ઇન્ડિકેટ કરાય છે. ઓકે, રિલેટિવ હ્યુમિડિટીમાં વધારો થશે, સ્પેસિફિક હ્યુમિડિટીમાં વધારો થશે, ડ્રાય બલ્બ ટેમ્પરેચરમાં ઘટાડો થશે. હવે તમે કોઈ વસ્તુ એડ કરો તો બધી વસ્તુ વધશે, એવું યાદ રાખો. ઓકે, તમને બહુ ટેકનિકલ ટર્મિનોલોજીમાં નથી જતો, કારણ કે અમે તમે કન્ફ્યુઝ થઈ જશો કે રિલેટિવ હ્યુમિડિટી ને બધું શું છે, બહુ લાંબુ થઈ જશે. તમે હું જે મેથોડોલોજીથી તમને યાદ રખાવડાવું છું તમે એનાથી યાદ રાખો. હ્યુમિડિફિકેશનમાં બધું વધા એડિશન કરો, કોઈ વસ્તુમાં ઉમેરો કરો તો તમારે બધી વસ્તુ વધશે, બરાબર છે. એના પેરામીટર જે છે આપણે મોસ્ટ ઓફલી ઇન જનરલ આપણે જોઈએ તો વધારો થાય છે. ઓકે, ડ્રાય બલ્બ ટેમ્પરેચર ખાલી કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે એની ડેફિનેશન જ છે કે ડ્રાય બલ્બ ટેમ્પરેચરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર એડિશન ઓફ મોઇશ્ચર ઓફ એર. ઓકે, હવે આવી જઈએ ડિહ્યુમિડિફિકેશનમાં. તો ડિહ્યુમિડિફિકેશન એટલે કે રિમૂવ કરવું, એટલે કે રિમૂવલ ઓફ મોઇશ્ચર ઓફ એર. એરની અંદર જે મોઇશ્ચર હશે એનું રિમૂવ, એને કાઢી નાખવાનું કામ કરશે, બટ વિધાઉટ ચેન્જ ઇન ડ્રાય બલ્બ ટેમ્પરેચર છે ઇમિટ ઇઝ. ઓકે, વર્ટિકલ લાઇન. હવે તમે કોઈ વસ્તુમાંથી કોઈ વસ્તુ તમે રિમૂવ કરો તો તમે એમાં શું થશે, ઘટાડો થશે. શું થશે, ઘટાડો થશે. તો બધી જ પ્રક્રિયામાં ઘટાડો થશે, રિલેટિવ હ્યુમિડિટી ઘટશે, સ્પેસિફિક હ્યુમિડિટી ઘટશે, ડ્રાય બલ્બ ટેમ્પરેચર એઝ ઇટ ઇઝ બંનેની અંદર શું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. તો સિમ્પલ વેમાં યાદ રાખો, હ્યુમિડિફિકેશન કે જેની અંદર આપણે કંઈક એડ કરવાનું છે તો એની અંદર બધું જ વધશે, ડિહ્યુમિડિફિકેશન કે જેની અંદર આપણે કંઈક રિમૂવ કરવાનું છે તો બધું ઘટશે. ઓકે, હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કુલિંગ, ડિહ્યુમિડિફિકેશન, હીટિંગ અને હ્યુમિડિફિકેશન. આ જે છે કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન કે જે ઉનાળાની અંદર યુઝ થાય છે, એટલે કે સમરની અંદર યુઝ થશે, બરાબર છે. અત્યારે આપણે જે હાલમાં જે તમે કુલિંગ જે કરી રહ્યા છો એ હીટિંગ, કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયા છે. ઓકે, ઉનાળાની અંદર આ પ્રોસેસ વપરાશે, બરાબર છે. ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવ પ્રશ્નો ઘણા બધા નીકળી શકે છે એમાંથી. ઓકે, તો હવે આ પ્રક્રિયા જોઈએ તેમાં ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને સ્પેસિફિક હ્યુમિડિટી બંનેમાં ઘટાડો થશે, બરાબર છે. કુલિંગ છે, બરાબર છે. તો કુલિંગની અંદર તમે આગળનો કોન્સેપ્ટ જોયો હશે તો જ્યારે કુલિંગ કરો ત્યારે બધી વસ્તુ મોસ્ટ ઓફલી ઘટતી હોય, ઓકે, અને હીટિંગની અંદર વધારો થતો હોય. હવે આપણે આને આ રીતે જ યાદ રાખીશું, આપણે એના ટેકનિકલ ટર્મિનોલોજીમાં અંદર બહુ નહીં જઈએ કે ભાઈ સ્પેસિફિક હ્યુમિડિટીમાં એવું તો શું થાય છે, ઘટાડો થાય, વધારો થાય છે, બીકોઝ એ બધું તમારે ડિપ્લોમા લેવલ ઉપર એટલું બધું જાણવું જરૂરી નથી. તમારે એક્ઝામની અંદર તમને આ પ્રશ્ન જીટીયુમાં તમે જોશો
तो ह्यूमिडिफिकेशन डिह्यूमिडिफिकेशन एवं पूछा से प्रश्न के ह्यूमिडिफिकेशन प्रक्रिया समझाओ और कूलिंग और डिह्यूमिडिफिकेशन भेद समझाओ कारण तो तुमने डायरेक्ट अनु पूछी देख से शॉर्ट नोट नहीं अंदर कूलिंग और डिह्यूमिडिफिकेशन हीटिंग और ह्यूमिडिफिकेशन कारण तो डिफरेंस स्वरूप पूछा डिफरेंस बिटवीन ह्यूमिडिफिकेशन एंड डिह्यूमिडिफिकेशन मोस्ट आ जितला भी टॉपिक कवर थाय छे आ लेक्चर नी अंदर बहुत इम्पोर्टंट टॉपिक है जीटीयू पॉइंट ऑफ व्यू थी जीटीयू नी एग्जाम नी अंदर वारंवार पूछाता टॉपिक है आ टॉपिक कम्पलसरी तैयार करवा बधाज टॉपिक तमे जो तैयार करवा जशो तो तमने कन्फ्यूजन थशे पण मैं जे सीम्पल वे नी अंदर तमने समझायुं बराबर है कि वधारो सामे थाय घटाड़ो सामे थाय तो ए रीते जो तमे याद रखशो कि एडिशन एटले वधारो करो तो बधुं वधशे रिमूवल એટલે ઘટાડો કરો તો બધું ઘટશે તો એ રીતે તમને ઇઝી પડશે યાદ રહેવામાં તો એ મેથડ તમે વાપરજો ડ્રાયબલ ટેમ્પરેચરમાં ઘટાડો થશે સ્પેસિફિક હ્યુમિડિટીમાં પણ ઘટાડો થશે સામે કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન એટલે યાદ રાખો કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન જે સમરની અંદર આપણે યુઝ કરીએ તેની અંદર બધી જ વસ્તુમાં ઘટાડો થશે ફાઇનલ રિલેટિવ હ્યુમિડિટી કેવી મળશે તમને હાયર મળશે બરાબર છે પછી સેન્સિબલ હીટ ફેક્ટરનો સેન્સિબલ હીટ ફેક્ટર એટલે કે સેન્સિબલ હીટ ભાગ્યા ટોટલ હીટ બરાબર છે સેન્સિબલ હીટ ટોટલ હીટ એટલે કે લેટેન્ટ હીટ ભાગ્યા સેન્સિબલ હીટ લેટેન્ટ હીટ પ્લસ સેન્સિબલ હીટ એ જ રીતે હીટિંગ અને હ્યુમિડિફિકેશન છે કે જે વિન્ટર એટલે કે શિયાળાની અંદર યુઝ થશે બરાબર છે શિયાળાની અંદર યુઝ થશે તો હીટિંગ કરશો તારો બધી વસ્તુમાં વધારો થશે એવું યાદ રાખો ડ્રાયબલ ટેમ્પરેચર વધશે સ્પેસિફિક હ્યુમિડિટી વધશે ઓકે પણ ફાઇનલ રિલેટિવ હ્યુમિડિટી જે છે એ કેવી રહેશે લો રહેશે તમે કેવી રહેતી હતી હાયર રહેતી હતી ઓકે હવે સેન્સિબલ હીટ ફેક્ટર જે છે એ સેન્સિબલ હીટ ભાગે સેન્સિબલ હીટ પ્લસ લેટેન્ટ હીટ ઓકે ઇક્વેશન પર એટલું જવાની જરૂર નથી કારણ કે તમારે એનું ટેકનિકલ ટર્મિનોલોજી યાદ રાખવાની છે કે કુલિંગ જે છે કુલિંગ કરો ત્યારે શું થાય તો મોસ્ટ ઓફલી બધી વસ્તુ જે પેરામીટર જે છે એ ઘટાડો થાય હીટિંગ કરો તો બધા પેરામીટર વધે હ્યુમિડિફિકેશન કરો ત્યારે બધા પેરામીટર વધશે કારણ કે એડિશન થશે ડિહ્યુમિડિફિકેશન કરશો ત્યારે બધા પેરામીટર ઘટશે કારણ કે રિમૂવલ થશે ઓકે તો આ સાથે આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ નેક્સ્ટ ટોપિકમાં આપણે જલ્દી મળીએ ગુડ બાય થેન્ક યુ